हेलो विद्यार्थी मित्रों आपणे पेज नंबर 34 ऊपर जोयुं हतुं के लेखक पहेला छोकराने एना चेहरा ऊपर आशा निराशा कई जोवा न मळी हती। तेनुं एक पण कपडुं छे ते साजुं न हतुं, छतां पण ते जलेबीવાળાને ત્યાં એકી નજરે એ જોઈ રહ્યો હતો। લેખક તેને દૂર અંધારામાં છે તે બાળકને જોયા કરે છે કે આ બાળક શું કરે છે। ઘણા બધી લોકો ત્યાંથી પસાર થાય છે જલેબીના પડીકા લઈને, પણ એ હાથ લાંબો કરે છતાં પણ એનો હાથ છે તે ભોટો પડે છે, કોઈને ખાવાનું આપતા નથી। તેનો પોતાનો જે કાઢેલો હાથ છે, એટલે કે લંબાવેલો હાથ છે, તે પાછો બિચારો એ શરમાઈ જાય છે અને એ ત્યાંથી નીકળી જાય છે। જોઈએ આગળ પેજ નંબર હવે 35 ઉપર। છોકરાએ જરાક હથેળી લંબાવી સુગંધ લઈ, એટલે નજીક પડીકાવાળા જુવાન સાથે જલેબી પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું। એક વખત ત્યાંથી બીજો કોઈ એક જુવાન છે તે એ જલેબીના પડીકું લઈને નીકળ્યો, અને એવા સમયે એ બાળકને એ ભિખારીની નજર ગઈ અને સુગંધથી તેનું મોઢું છે તે પાણી પાણી થઈ ગયું। તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, એટલે પોતાના પગના અંગૂઠા ઉપર તે જરાક ઊંચો થયો, નીચો થયો, ફરી શરીર ઊંચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ફોટો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાલ એ ચહેરા પહેરામણમાં એ છુપાવી દીધો। અહીંયા એ બિચારો ઊંચો થાય નીચો આવે, પણ એ પોતાના જે ભોઠો પડેલો હાથ ભીખ માગે છે એ પેલો તેને ભીખ આપતો નથી, અને પોતાનો જે ભોઠો પડેલો હાથ છે, શરમાયેલો હાથ છે તે એ પાછો લગર વગર, એટલે કે એ જેવા તેવા કપડાની અંદર એ પાછો હાથ છે તે છુપાવી દે છે, એને ભીખ મળતી નથી। આગળ પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો। આગળથી એ કાંઈ પણ નહીં દેખતો કે શું એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યો, અને પેલા ઊભેલા કોઈએ જા 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 અહીંથી કેમ ઊભો છે, તારે શું લેવાનું હોય એટલે એ બે વખત કહે છે। જો અહીંયા એક પાછળથી ગાડીનો અવાજ આવે છે અને ત્યાંથી એનો જે પટ્ટાવાળો હતો એને કહે છે, ઓય દેખાતું નથી કે શું અહીંયા શું ઊભો છે, જાને અહીંયાથી, એટલે બીજો માણસ બોલે ને કહે છે, જા જા અહીંયાથી જાને, તારે શું લેવાનું હોય, તું તો વળી ભિખારી છે, તારે શું લેવાનું હોય, એમ કહી તેને ધિક્કાર્યો, એટલે એમ કરીને એ લોકોએ તેને ધિક્કાર્યો એટલે કે તેને તિરસ્કાર કર્યો। બધા વેગને એ દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો। એ બિચારા ભિખારીને બધાએ ધમકાવ્યો, એટલે ધીમે ધીમે એ પાછો એ દુકાનેથી પાછા પગલે હટ્યો। એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી, એ બિચારાની નજર એકદમ જલેબી ઉપર હતી, પછી તેણે એ નજર છે તે ત્યાંથી હટાવી લીધી, ખેંચી લીધી, ને અત્યંત આર્ત સ્વરે એ ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, એ દુબળા સ્વરે બોલ્યો, હા ભાઈ સાચું, અમારા જેવા ભિખારીને શું લેવાનું હોય, હું સવારનો ભૂખ્યો છું પણ મારે ભિખારીને શું લેવાનું હોય। એ ભિખારી બાળકે છે, હું સવારનો ભૂખ્યો છું અને અમારા જેવા ભિખારીને શું લેવાનું હોય। તેણે જોરથી મુઠ્ઠી વાળી, અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો, એક પણ દ્રષ્ટિએ પાછળ ખેંચ્યા વગર તે ચાલ્યો ગયો। એણે પોતાનો હાથ છે તે ખિસ્સામાં નાખ્યો અને ખિસ્સાની અંદરથી તેણે અવાજ કર્યો, એટલે કે ખિસ્સાને એ ખખડાવી નિંદથી એ પૈસા નીકળ્યા અને મુઠ્ઠી વાળીને પૈસા લઈને ત્યાંથી એ ભાગ્યો, એટલે કે ત્યાંથી એ ચાલતો થયો। જેની પાસે જેટલા પૈસા હતા એ પૈસા લઈને ત્યાંથી ચાલતો થયો। આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા જોખાવતો હતો। એની ખિસ્સાની અંદર જે પૈસા હતા એ પૈસાને એક બાજુમાં દુકાને જઈ અને ત્યાંથી એણે દાળિયા, એટલે કે ચણા એણે દાળિયા જોખાવ્યા। અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા, એ લેખકને પેલી સ્ત્રીના એ શબ્દો તેને યાદ આવે છે। ક્યાં શબ્દો? ઈ કંગાલ પર ઇતની રહેમ કરો, એ શબ્દ લેખકને છે તે યાદ આવે છે। કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં એ સડતા કુટુંબોના આ છોકરા સ્તંભ હશે, એ લેખકને તેની એ સાંકડી ગલી એ સ્ત્રીના શબ્દો છે તેને યાદ આવે છે। કદાચ શું એમ જ હશે, એ કહે છે કદાચ આ છોકરો પણ એમનો જ હશે। સામેની દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચીથરું છે તે પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો। એ ભિખારી બાળક એ ભીખું છે તે દુકાનેથી દાળિયા લે છે અને પોતાના ફાટેલા કપડાની અંદર એ દાળિયા છે તે બાંધે છે। તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી અને એમાંથી એક મુઠ્ઠી છે તે હાથમાં ભરી લીધી। વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર ઊંચી જતી જોઈ અને એ ઝડપના વેગે એવા આતુર મોં પહોળું થતું જોયું।
लेखक कहे छे ए एटला झड़पथी ए लेखकनुं मोढुं अने ए आतुरતાથી तेने जोया कर्युं के हमणां ए दाळिया खाई जशे। ए बिचाराए एक पण एमांथी दाणो खाधो नहीं। मारी नजर पेला भिखारीना मोह बंद थईने नीचे आवतुं जोयुं। ए लेखक ने नजर से ते ए बिचारा भिखारीनु मोढुं छे ते ए बंद थई गयुं। एने खावुं हतुं पण एने खाधुं न। एनुं मोढुं बंद करीने त्यांथी चालतो थयो। तेनुं वदन कर्माई गयुं। वदन एटले मुख। तेनुं मुख से ते कर्माई गयुं हतुं ने तेणे भरेली दाळियानी मुठ्ठी एमने एम चित्रामां पेशी जती हती। अने एने जे हाथमां दाळिया लीधा था ए दाळिया पाछा एने ए चित्रानी अंदर एटले के फाटेला कपड़ा अंदर एने नाखी दीधा। पण एने मोढामां एक पण दाळियानो दाणो नाख्यो नहीं। भूखनुं दुःख गळी जईने चित्रू वीटळीने ते तण दरवाजा तरफ चाल्यो गयो। એટલો બધી ભૂખ્યો હતો સવારનો, છતાં પણ એને એ ભૂખને ગળી ગયો અને ચિત્રાની અંદર એણે દાળિયા નાખી અને એની માં તરફ, એટલે કે એની માં જે દરવાજા પાસે હતી ત્યાં એ ચાલતો થયો અને પેલી સ્ત્રી પાસે જઈ ગયો। પેલા છોકરા એને વળગી પડ્યા, એ તેની માં પાસે ગયો અને તેના ભાઈઓ છે તેને વળગી પડ્યા। ની સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? તેની માં છે તે એ પોતાના બાળકને, એટલે કે ભીખુને છે તે ફાટેલી ગોદડી, એટલે કે જે ફાટેલી જે ગોદડી હતી એની ઉપર એને બેસાડે અને તેની માં તેને પૂછે, બેટા તે કંઈ ખાધું? મારા અંગે અંગમાંથી તાઢની ચમકારી છે તે પસાર થઈ ગઈ। લેખક કે આ દ્રશ્ય મેં જોયું ને ત્યારે મારા શરીરમાં એક ચમકારો થઈ ગયો, મારા રૂવાટે રૂવાટા ઊભા થઈ ગયા। કારણ કે એની માં છે તેના બાળકને પૂછે છે અને ભીખુએ એક પણ દાણો સવારનો મોઢામાં નાખ્યો હતો નહીં। હા માં, તે શાંતિથી બોલ્યો। ભીખુ કહે છે, હા માં મેં ખાધું છે, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું અને પછી આવ્યો। એ કહે છે, માં મેં ખૂબ દાળિયા ખાધા અને મેં પછી ખૂબ પાણી પીધું એટલે મને ભૂખ લાગી નથી, મારામાં શક્તિ આવી ગઈ છે। પણ બિચારા ભીખુએ એક પણ દાળિયાનો દાણો મોઢામાં નાખ્યો હતો નહીં। શા માટે? તો કે તેના ભાઈ માટે, એ પોતે ભૂખ્યો રહ્યો પણ તેના ભાઈ માટે દાળિયા બંધાવ્યા હતા। અત્યાર સુધી ક્યાં રોકાયો હતો ભાઈ? તેની માં પૂછે ભીખુને, હે બેટા અત્યાર સુધી ક્યાં રોકાયો હતો? આખો દિવસ જતો રહ્યો, અત્યાર સુધી તું ક્યાં હતો? માં પેલી જલેબીની દુકાન છે ને ના, ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી। એ ભીખુ અહીંયા ખોટું બોલે છે, એ કહે છે, માં સામે એક પેલી જલેબીની દુકાન છે ને ત્યાં મને એક શેઠીએ મળ્યા ને એ શેઠીએ મને જલેબી ખવડાવી હતી। હે હા માં, એ માં એને ભીખુની માં પૂછે, હે બેટા હા છે કે? ત્યારે ભીખુ કહે છે, હા માં મને ત્યાં મેં ખૂબ જલેબી ખાધી હતી। બિચારાએ જલેબીની એ સુગંધ લીધી હતી એ મોઢામાં મૂકી હતી નહીં। તો જોયું આપણે પેજ નંબર 35 ઉપર કે ભીખુની કેવી હાલત થાય છે, એ ખોટું બોલે છે પોતાના ભાઈઓ માટે। જોયું પેજ નંબર 36 ઉપર શું કહે છે। થેન્ક યુ। તો જોઈએ લાસ્ટ પેજ ઉપર આપણે અહીંયા, તો પેલો બાળક છે ભિખારી બાળક, એ પોતાની માને છે તો ખોટું બોલે કે હા માં પેલા શેઠે મને ઘણી બધી જલેબી પણ ખવડાવી હતી, એણે બિચારા કે પાણી સિવાય કશું લીધું હતું ને, ભૂખ્યો ને તરસ્યો ત્યાંને ત્યાં ઊભો રહ્યો પણ એને કશું ખાધું હતું નહીં। કોના માટે? તો કે પોતાના ભાઈ માટે, પોતાની મા માટે છે તે ભૂખ્યો રહે છે અને એ કહે છે કે માં મેં તો ઘણું બધું ખાધું છે, એક શેઠે મને ઘણી બધી જલેબી ખવડાવી, હું તો ખુશ થઈ ગયો। જો આ પોતાના એ બાળક છે એ પોતાની મા પાસે તે ખોટું બોલે છે, ભૂખ્યો હોવા છતાં પણ તે ખાવાનો ઢોંગ કરે છે। આગળ જોઈએ, અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા, છોકરો શરમિંદા થઈ ગયો। એના ભાઈઓ છે તે પૂછે, અમારો ભાગ ક્યાં છે? એમ કરતાં એ કૂદી પડ્યા અને આ બિચારો ભિખારીનો છોકરો છે તે શરમિંદા થઈ ગયો। માએ તેની સામે ઠપકાની સંતોષી જોયા કર્યું। તેની માએ છે તે ઠપકાથી જોયું કે તું એકલો ખાઈ ગયો અને તારા ભાઈ માટે ન લાવ્યું? બેટા એવું હોય તો પોતાના ભાંડરાને માટે થોડુંક રાખીએ તો તું મોટો, તારા પાળિયા આ મોટા થાય તેમ છે, દાળિયા ક્યાંથી કાઢ્યા? અહીંયા તેની માં કહે છે, બેટા તે એકલે એકલે જલેબી ખાઈ લીધી તો દાળિયા પણ તે ખાઈ લીધા, તને તારા ભાંડરા એટલે કે તેના ભાંડરા એટલે કે તારા ભાઈઓ તને યાદ ના આવ્યા? તારા ભાઈઓ છે તે પહેલા, બેટા તું સૌથી મોટો છે, તારે એનું ધ્યાન રાખવાનું છે, તું એને મોટા કરી, હું બેટા તું એના માટે લઈ આવી એને ખવડાવીશ તો એ મોટા થશે, એ નીતર ક્યાંથી મોટા થશે? બરફ સારિયા તેના 10 પૈસા આવ્યા ને,
એ કેસ એમાં બરફ સારી હતો ને તેના મને કેટલા પૈસા આવ્યા, તો કે મને 10 પૈસા આવ્યા હતા. હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? એને માં પૂછે, બેટા કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 6 6 6, એક આ વખત 3 વખત બોલે છે, 6 6 6, એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું 10. અને છેલ્લે છેલ્લે કહે છે કે 6 6 6 એમ કહીને છેલ્લે કહે છે, 10 પૈસાના હું દાળિયા લાવ્યો. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય, બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ. પણ આ છોકરાએ ભાડું માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો એને મદદ. અહીંયા આ ભિખારી છે તે બિચારો છે તે એ ઉદ્યોગોને ઉપદેશને માનીને, એટલે કે આ ભિખારી છે તે ઘણો બધી વિચાર કરે છે અને અંતે કહે છે કે એક અન્નનો દાણો પણ હું પામી શક્યો નહીં. અને એ પોતાના ભાઈઓ માટે છે તે એ જલેબી જતી કરી અને એને દાળિયા પણ જતા કર્યા, ખોટું બોલ્યો અને અંતે એના ભાઈને મદદ, એટલે કે તેણે મદદ કરી. આ ભાઈ ભાઈનો પ્રેમ છે. એક ભાઈ છે તે એ પોતાના ભાઈઓ માટે છે તે ભૂખ્યો રહે છે, પણ છતાં પણ એ ખોટું બોલીને કહેશે કે મેં ખાધું છે. ઉતાવળથી ખિસ્સામાં ગયેલા હાથ પાછો ફર્યો, ધોબીનો ધોયેલ એ કોટ આજે જ ભરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રહેતી જ હાથમાં સાથે ચોટી મેં હોટેલને સિનેમાને આજે બીજી વખત એ સંભાળ્યા. લેખક ફરી વખત એના કોટના ખિસ્સામાંથી તે હાથ કાઢ્યો, કદાચને કાંઈ મળી જાય તો. પણ લેખકે જ્યારે આજે હોટલમાં જઈ આવ્યા અને સિનેમા જઈ આવ્યા ને, એને વારે વારે યાદ આવે કે હું ન ગયો તો સારું હતું, તો હું આ બાળકને આ ભિખારીને હું હેલ્પ કરી શકત, હું શા માટે આ હોટલમાં ગયો, હું શા માટે સિનેમામાં ગયો, એને વારે વારે યાદ આવે છે. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? લેખકથી ન રહેવાયું અને લેખક તે છોકરા પાસે જાય છે ને પૂછે, બેટા તારું નામ? અવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેના હાથ હાથમાં લઈને મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોયું, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. લેખક કહે છે કે બેટા તે જલેબી ખાધી ને એ પણ મેં જોઈ, તે દાળિયા ખાધા ને એ પણ જોયા, પણ બેટા તારું નામ તો બોલ. પોતાની વાત અકળાઈ ગઈ જાણીને તેણે લુચ્ચાઈમાં જરાક મોં મકલક મલકાવ્યું ને નીચું જેવું બોલ્યો, મારું નામ ભીખુ સાબ. લેખક કહે છે કે તેનું મોં છે તે અકળાઈ ગયું હતું અને એકદમ એ નારાજ થઈને એ બોલે છે, પોતાનું મોં છે તે નીચું નાખીને બોલીએ, મારું નામ ભીખુ સાહેબ. એ લેખકને એ કહે છે કે મારું નામ છે તે ભીખુ છે સાહેબ. તો અહીંયા સરસ મજાને આપણે ધૂમકેતુજીની એક વાર્તા જોઈ છે. અહીંયા ભીખુ છે એ પોતાના એ ભિખારી છે, પોતાના એને ખબર જ છે મારી પાસે કશું નથી, છતાં પણ જે છે એમાંથી પોતાના ભાઈ ભંડુલા માટે છે તે એ ભાગ કાઢે છે. એ પોતે ભૂખ્યો રહે છે, પોતાના ભાઈઓને ભૂખ્યો રહેવા દેતો નથી. એ પોતે ભૂખ સહન કરીને એના ભાઈ એના મા માટે છે તે એ ખાવાનું લાવે છે, છતાં પણ એ ખોટું બોલે છે કે મેં ખાધું છે, તો એની મા છે તેને ઠપકો આપે છે, એટલે કે મીઠો ઠપકો, બેટા પહેલાં આપણા ભાઈ પહેલાં અને પછી તું, એટલે કે એ તું સૌથી મોટો છે, તો તારે જ ભાઈઓને છે તે ઉછેરીને મોટા કરવાના છે, એના માટે ખાવાનું લઈ આવવાનું છે, એને એ ખવડાવીને તારે મોટા કરવાના છે. તો આપણને લેસનમાં જોયું કે ખોટું બોલે શા માટે, તો કે થોડાક અમથા દાળિયા હતા, એ દાળિયામાં એ જો એ ખાધું એમ ન કીધું હોત તો એમાંથી અડધો ભાગ એનો થઈ જાય, પણ એવું ના કર્યું અને પોતાના ભાઈ માટે છે તે એ ફાટેલી પોતડી છે તે એને આપી દે છે અને પોતે છે તે ભૂખ્યો રહે છે. તો આને કહેવાય એ ભિખારીમાં પણ નિતાંત પ્રેમ છે તે જોવા મળે છે. એ ભિખારી અંદર કેટલો ભાઈઓ પ્રત્યેનો પ્રેમ છે તે આમાં આપણે જોવા મળે છે. આપણે ભાઈઓ છે તે એક વીઘામાંથી પણ ભાગ પાડીએ છીએ, એક બાપાના જે મિલકત છે એમાં એક સોયનો પણ ભાગ પાડી લઈએ છીએ, એને પણ આપણે છોડતા નથી. ને અહીંયા એક ભિખારીની અંદર એ પોતાના ભાઈ પ્રત્યે કેટલી મમત્વ છે, એ પોતાના ભાઈ પ્રત્યે કેટલો પ્રેમ છે, એ આપણે ધૂમકેતુ છે તે શીખડાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આમને એકવાર રીડ કરજો, ત્યારબાદ મેં તમને થોડા પ્રશ્ન આન્સર પૂછું છું. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેસનને ફરીવાર તમે રીડ કર્યો છે તો તમને થોડા પ્રશ્ન પૂછું છું. ભીખુ પાઠના લેખકનું નામ જણાવો. બીજો પ્રશ્ન છે, ગૌરીશંકર ગોવર્ધરામ જોશીનું ટૂંકમાં નામ જણાવો.
त्रीजो प्रश्न छे, लेखक अकस्मात थी बचवा क्या चालता हता। चौथो प्रश्न छे, छोकरानी माँ तरफ सोफेरे शा माटे थपका भरी नजर नाखे। पांचमो प्रश्न छे, लेखक स्त्रीने तण पैसा आपीने शा माटे दूर जता रह्या। छेलो प्रश्न, छोकरा एना भिखारी भाई ने शा माटे वळगी पड़िया। तो आटला प्रश्नों आंसर है तमारी जाते लखवाना प्रयत्न करजो। थैंक यू।